સુપ્રભાત. આજનો દિન મહિમા, આજની તારીખ 18 માર્ચ, યોગી યોગેશ્વરજીની પુણ્યતિથિ. એક જાગૃત યોગી મહાત્મા શ્રી યોગેશ્વરજીનો જન્મ ઈસવીસન 1921માં ભારત દેશના સ્વાતંત્ર્ય દિને થયો હતો. બાળપણમાં જ તેમને સંધ્યા રુદ્રીના સંસ્કારો સુદૃઢ થયા હતા. મહાપુરુષોના ચરિત્રો વાંચવાની ટેવને કારણે તેમના જેવા મહાન થવાની પ્રેરણા મળી. ઉપરાંત પ્રાર્થના, લેખન કાર્ય વગેરેથી જીવન ઘડતર સુદૃઢ થવા લાગ્યું. નાની વયે મિત્રોએ શરૂ કરેલા હસ્તલિખિત સામયિકમાં તેમણે લેખન કાર્યનો આરંભ કર્યો હતો. આ સંતના મહાન જીવનના સંકેતો તેમને સ્વપ્ન દર્શન અને સાક્ષાત દર્શન દ્વારા મળી ગયા હતા. હિમાલયની યાત્રામાં તેમને અલૌકિક અનુભવ થયા. અંતરની પ્રગાઢ શાંતિ દરમિયાન અંદરથી અવાજ સંભળાયો, તમે નિત્ય સિદ્ધ છો, નિત્ય બુદ્ધ છો. ત્યારબાદ ઈશ્વરના રામ, કૃષ્ણ અને શંકર એમ દરેક સ્વરૂપના દર્શન થયા. ઉત્તર કાશીમાં જમનોત્રી જતા એક ધર્મશાળામાં તેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન લાગ્યું હતું. તો દેવપ્રયાગમાં ધ્યાન દરમિયાન એક અજ્ઞાત મહાપુરુષે યોગેશ્વરજીને દિવ્ય સમાધિનો અનુભવ કરાવ્યો હતો. એમના લખાણમાં ગાંધી ગૌરવ અને ભગવાન રમણ મહર્ષિ જીવન અને કાર્ય સીમાસ્તંભ ગણાતા ગ્રંથો છે. તારીખ 18 માર્ચ 1984ના રોજ યોગેશ્વરજીની જીવનલીલા સંકેલાઈ ગઈ. આમ ધ્યાન શિબિરો અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા જાણે આ સંતે સંસાર અને સમાજનું ઋણ ચૂકવી દીધું છે.